સમગ્ર દેશમાં 15 ઓગસ્ટના 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વ્રત હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેના છે, જ્યાં આગળ ધ્વજવંદન બાદ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત સુરતના વિવિધ વિસ્તારોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓ અને વ્યક્તિઓનું પણ સન્માન કરી અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. When Surat Shahar Police Commissioner Shri Anupam Singh Gehlot sir has arrived on Police Parade Ground. દિલો મેં દેશ કે લીએ તિરંગા અને રિપોર્ટિંગ બાદ આરપીઆઈ શ્રી ભાભોર સર પુનઃ પોતાના સ્થાન પર જશે. સુરત શહેર આઈ ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી શ્રી ત્યારબાદ આમંત્રિત કરી એસઓજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, ફરજ બજાવતા ડબલ્યુ પીએસઆઈ શ્રી ડીવી ટંડેલ અને એલઆર અજયભાઈ ગોકુલભાઈ મહિલા સેલ. ટવરલાલ પટેલ તેઓ દ્વારા પણ ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ત્યારબાદ મહિલા સેલના પોલીસ અધિકારી કર્મચારીઓને આમંત્રિત કરીશ. With team. સુરત શહેર ડીસીપી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ એન પરમાર તથા એમની ટીમ. નેપાળ બોર્ડર નજીકથી તથા વિવિધ જિલ્લાઓ તથા રાજભાઈ ચંતુભાઈ બિટકોઈન ઓપ્શનમાં બાઇંગ એન્ડ સેલિંગ કરીને ચીટિંગ કરતી ટોળકીને આપના દ્વારા પકડવામાં આવી અને ગુનાને કે જેમણે 10th નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ જે ફેબ્રુઆરી 2024માં યોજાઈ હતી એમાં કુલ 2 ગોલ્ડ મેડલ મેળવી તથા 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ, આઈ મીન ટોટલ 4 મેડલ મેળવીને સમગ્ર સુરત શહેરનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ આમંત્રિત છે. ત્યારબાદ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા ડબલ્યુપીસી કાજલબેન દયાત્યાર, વિવિધ જગ્યાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં આપના દ્વારા ગોલ્ડ સિલ્વર જેવા મેડલ્સ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાંથી પાસા દરખાસ્તો મંગાવી કાગળોને ચકાસી કરી અને કુલ 302 પાસા હુકમો મેળવી સુરત શહેર પોલીસની સાથે કોઓપરેશનમાં રહીને નો ડ્રગ્સ ઇન સુરત શહેર જે અભિયાન છે એને સફળતાપૂર્વક પાડવામાં કરી. ઓકે સર. તરત સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી અને એ વ્યક્તિનું જીવ બચાવવામાં પણ આમનો પણ યોગદાન છે. ગુણવંતીબેન રમેશભાઈ,
ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરવા જઈ રહેલા એક શખ્સને આપના દ્વારા બચાવવામાં આવેલ છે. ત્વરિત કામગીરી બદલ આપને. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે, પિછલા ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો એ 26 જો એ રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે, ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતને, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાને વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ, સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રી છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે, લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે, જો આપણા ભવિષ્ય બી છે, એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે, જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના, તો અમે આભાર આપને થકી જો બધા આપણા નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે, આ સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો એ 78મા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.